નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. તિલકવાડા અને ગુરુદેશ્વર તાલુકામાંથી 700 જેટલા કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા પછી નાદોલ તાલુકામાં પણ કાર્યકરોની નારાજગી સામે આવી. રાજપીપળા સરદાર ટાઉન હોલમાં કોંગ્રેસનું નવ સંકલ્પ સંમેલન યોજાયું હતું. સ્ટેજ પરથી કેટલાક હોદ્દેદારોની વરણી કરાઈ હતી અને તેમનું સન્માન કરાયું હતું. તે વખતે આ મુદ્દે હોદ્દેદારોની વરણીમાં કેટલાકને અન્યાય થયો હોવાનું બહાર આવ્યું હતું અને જેના કારણે વિવાદ ઊભો હતો, જેમાં ભરત વસાવા નામના એક કાર્યકરે ઊભા થઈને વિરોધ પક્ષના નેતા સુખરામ અને પૂર્વ રેલમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા સમક્ષ સીધા સવાલો કર્યા હતા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભરતભાઈ ચીબાભાઈ વસાવાએ ચાલુ સંમેલનમાં હોબારો મચાવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાંથી સંગઠનમાં કોઈનું સ્થાન મળ્યું નથી. નાદોદ ધારાસભ્ય અમારા મતોથી જીત્યા છે. મારી પુત્રવધુ રવિનાબેન રાહુલ વસાવા નાંદોદ તાલુકામાં પંચાયતમાં જીતી છે. હારેલા બધા સ્ટેજ પર બેઠા છે અને જીતેલા નીચે બેઠા છે. અમારું અપમાન કરવા અમને બોલાવ્યા છે. હારેલાના સંગઠનમાં સ્થાન મળ્યું તો જીતેલાને કેમ નહીં હોદ્દા આપ્યા નથી. આવી રીતે કોંગ્રેસ નહીં જીતે તેમને જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વારન તરફ ઉંગલી નિર્દેશન કરતા જણાવ્યું હતું કે આ પ્રમુખને બદલો, થડિયું જ ખરાબ છે તો કોંગ્રેસ કેવી રીતે જીતવાની છે. આ ઘટના મામલે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કાર્યક્રમના આક્રોશને વ્યાજબી ગણાવ્યો હતો અને ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે કાર્યકરની નારાજગી સાચી હતી, મેં જાહેરમાં ભૂલ પણ સ્વીકારી છે. સંગઠનમાં નારાજગી પક્ષને નુકસાન કરતા છે એટલે હું આ બાબતે હું પ્રદેશ સંગઠનને માહિતગાર કરીશ અને નર્મદા જિલ્લા સંગઠનને સુધારા સાથે વધારવાનો પ્રયત્ન કરીશું, એમ જણાવતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો. આમ કહીને નેતાઓના જાહેરમાં રીતસરનો ઉદળો લેતા નેતાઓને જવાબ આપવો અઘરો પડી ગયો હતો. નેતાઓ અહીંને બીજા કાર્યકરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સ્ટેજ પરથી એવું પણ બોલાતું હતું કે અમારા ઘરનો મામલો છે, એ વાત બહાર ન આવવી જોઈએ. સચ્ચા એ કાર્યકર માન્યા ન હતા અને તેમને ઉપર બેસવા જણાવતા ઇનકાર કરી સભા છોડીને ચાલી જતા સભામાં છન્નાટો સવાઈ ગયો હતો. નેતાઓના મોઢા પણ પડી ગયા હતા. હોદ્દાઓની ભરણીમાં વહાલા દવાલાની નીતિ અપનાવતા કોંગ્રેસે કાર્યકરોનો વિરોધ ભારે પડી ગયો હતો. જો કે કાર્યકરે જાહેરમાં વિરોધ કરી સાબિત કરી બતાવ્યું હતું કે કાર્યકર પક્ષનો પાયો છે, એનું માન સન્માન નહીં જળવાય કે એની કદર નહીં થાય તો કાર્યકરો પાર્ટી છોડી જતા હોય છે. આ કાર્યકરે તો નર્મદા કોંગ્રેસ પ્રમુખનો ખુલ્લો વિરોધ કરી કહ્યું હતું કે આવા પ્રમુખના જોઈએ. આ ઘટના બતાવે છે કે હવે કાર્યકરો જાગૃત થયા છે. નર્મદા કોંગ્રેસમાં દુભાયેલા કાર્યકરોની નારાજગી સપાટી પર આવે તો નવાય નહીં. આજે એક કાર્યકરે હિંમત કરી કાલે બીજા કાર્યકરો પણ વિરોધ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ત્યારે કોંગ્રેસ હાલ તો પોતાના જ ઘરનો વિવાદ સુલઝાવે એ જરૂરી છે. આગામી દિવસોમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડે તો નવાય નહીં. આ કાર્યકરનો કહેવાનો આશય એ હતો કે કોંગ્રેસમાં રહીને તનતોડ મહેનત કરીને આ વિસ્તારમાંથી અમે જીતીએ છીએ, અમે સાચા કાર્યકરો છીએ, ત્યારે અમારું માન સન્માન જળવાતું નથી. અમે જીતેલા માણસો હોવા છતાં આજે અમને નીચે બેસવાનો વારો આવ્યો છે અને હારેલા લોકોને ઉપર બેસાડો છો, એમનું સન્માન કરો છો, એમ કરીને હંગામો મચાવી દીધો હતો. ટાઉન હોલના ભરચક આ કાર્યક્રમમાં કાર્યકર નેતાઓનો ઉગડો લેતા નેતાઓને પરસેવો વરી ગયો હતો. આ ઘટના નર્મદા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સંમેલનમાં આજે રેલમંત્રી નારાયણ રાઠવાએ ખુદ કબૂલ્યું હતું કે રાહુલ ગાંધીને પણ એને કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો કામ નથી કરતા, ભાજપના કાર્યકરો બૂથ સુધી જાય છે, કોંગ્રેસના કાર્યકરો હોદ્દો લઈને કામ નથી કરતા, કોંગ્રેસના કાર્યકરોનું સંગઠન નબળું છે, તેને કારણે કોંગ્રેસ હારી રહી છે. એક પછી એક કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરો પક્ષને છોડે તે માટેના પણ પ્રયત્નો કરવા પડશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. જ્યારે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોને હોદ્દો જોઈએ છે પણ કામ કરવું નથી, તેના કારણે પ્રજાના કામો થતા નથી, તે માટે હવે કાર્યકરોએ સંગઠન મજબૂત બનાવવું પડશે. તેમણે સંગઠન ઉપર પણ ભાર મૂક્યો હતો. આમ આ સભામાં કોંગ્રેસના આગેવાનોએ જ કોંગ્રેસની નબળાઈ છતી કરી હતી. હવે તેને સુધારવાના પ્રયત્નો કરવા જણાવી 2022ની ચૂંટણી જીતવા કાર્યકરોને હાકલ કરી હતી.
નાંદોદના ધારાસભ્ય પીડી વસાવાએ ભાજપને મોંઘવારી, બેરોજગારી, નોકરીમાં ભરતી, સ્ટેચ્યુ ઓફ યુનિટમાં અસરગ્રસ્તોના પ્રશ્ને ભાજપા સામે આકરા પ્રહારો કર્યા હતા, પણ કોંગ્રેસના કાર્યકરે જાહેર વિરોધ કરી નેતાઓના ભાષણ પર પાણી ફેરવી દીધું હતું. હવે જોવું એ રહ્યું કે આગામી દિવસમાં કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને કેટલો અને કેવી રીતે વિશ્વાસ સંપાદન કરે છે એ હવે જોવું રહ્યું. દીપક જગતાપ, ZS TV, રાજપીપરા. સાહેબ, પહેલો પ્રશ્ન એ છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે, તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પર તેની કેવી અસર પડશે, ખાસ કરીને પટેલ પાટીદાર મતદારો માટે? હાર્દિકભાઈ પટેલે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપાનો કેસરિયા કલરનો ઝંડો પકડ્યો છે, એ હાર્દિકભાઈને મુબારક. ગુજરાતનો પટેલ, ગુજરાતમાં અને અન્ય જગ્યાએ વસતો પટેલ બધા જ ભાજપના છે એમ માની લેવાનું નહીં. હાર્દિક ભાઈ ગયા પછી કેટલી કોમેન્ટ થઈ, એમનો સમાજે પણ કોમેન્ટ કરી છે, અને એમના જે આંદોલન વખતે 14 જેટલા યુવાનો મરી ગયા એના કુટુંબે પણ બધી વાતો કરી છે. એ બાબતમાં મારે કંઈ કહેવું નથી. ગુજરાતનો પટેલ સમજુ છે, સાણો છે અને પ્રગતિશીલ ખેડૂત છે, ત્યારે ગુજરાતનો પટેલ અમારી સાથે રહેશે. નવા જે સંકલ્પ અમને રાજસ્થાનના ઉદયપુરથી અને દ્વારકાનો અમારો સંકલ્પ, અમારા દાહોદનો આદિવાસી સત્યાગ્રહ, અધિકાર સત્યાગ્રહ અધિકાર, આ બધા જ સંકલ્પો લઈને અમે ગુજરાતની પ્રજા સમક્ષ જવાના. મેં કહેલું, પહેલે જ કીધું તેમ, જાણે અજાણે કદાચ અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય તો અમે ભૂલને સુધારીને પણ ગુજરાતની જનતા, ગુજરાતના મતદારો, ગુજરાતના યુવાનો, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના ઉદ્યોગ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા, એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો
એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.